हरिओम, आज आप स्टैंडर्ड 7 में यूनिट 3 एसआईबी अभ्यास करूँ। 1-2 आप चेप्टर चाली रही है, हवे छे यूनिट 3 एम एक्टिविटी 1 और 2। जो कि एक्टिविटी 1 और 2 में कई खास है नहीं, केम के एटू बधुं कई पूछाशे पण नहीं आवाथी, पण छतां आप एक बार जोई लईए। और एक्टिविटी 1 है तो खाली एक गेम्स जेवुं छे, तो जो एक एक्टिविटी 1 ड्यूरिंग गुजराती क्लास हिरन पास्ट अ ची टू हेतानी शेर रीड इट एंड पास टू सेजल, सेजल पास इट टू आशिका। सी वॉज अबाउट टू ओपन द चीट बट द टीचर टू इट, ही थ्रू इट इन द डस्टबिन। इन द रिसेस टाइम आशिका फाउंड आउट द चीट फ्रॉम द डस्टबिन। हियर इज द चीट, पास इट ऑन। तमे आवी चबरखीओनी मददथी तमारा मित्रों साथे वात करो छो। गई काले कुलदीप, नरेन्द्र, साहिल अने रश्मि पुस्तकालयमां बेसीने चबरखीनी मददथी वातो करता हता, ते वाचो। तमने बधाने खबर छे कि ज्यारे तमे अहीं तमे स्कूलमां आवता हता त्यारे घणीवार एवुं अमे जोयुं छे કે ટીચર્સ જ્યારે ભણાવતા હોય છે તો આપણે એમાં ધ્યાન નહીં, પણ કંઈ પાછળ કોઈ ફ્રેન્ડ બેઠો હોય કે બેઠી હોય, કોઈ પણ હોય, એને કંઈ વાત પહોંચાડી દે તો આપણે કાગળમાં લખી અને તે ચિત્ર છે તે પાછળ કે કંઈક તમારી ફ્રેન્ડ કે ફ્રેન્ડ બેઠો હોય તેને પાસ કરતા, પછી એ કંઈ એને કંઈ પૂછવું હોય તો એ તમને પાછું ચિત્ર લખી અને તમને પાસ કરતા, તો એ આપણે અહીંયા આપણે બહુ બધું કહેલું છે। તો અહીંયા એ જ છે, તો અહીંયા છે કબડ્ડી 8-5 અને એન લખ્યું છે, એન એટલામાં શું નામ આપેલું છે તો કે નરેન્દ્ર, એટલે નરેન્દ્રએ એક ચીટ બનાવી એમાં લખ્યું છે કે કબડ્ડી 8-5 અને ક્વેશ્ચન માર્ક છે, એટલે કે આપણે પાછા કે કબડ્ડી રમીશું। નો લેટ્સ પ્લે છે, એટલે આર કોણ છે તો કે રશ્મિ, રશ્મિ શું કહે છે કે ના કબડ્ડી નહીં પણ ચેસ રમીશું। શ્યોર થિંગ, આઈ હેવ ચેસ ઇન ટુ શાર્પન અવર બ્રેઇન, અને કોણ કહે છે, લખેલું છે કે, એટલે એ એમ કહે છે કે આઈ હેવ જે શાર્પન અવર બ્રેઇન, ઓ લેડી વિશ્વનાથન અવર ડિસિઝન ઇઝ કબડ્ડી। હવે એમાં એમ બધા જ આવી રીતે ચીટ પાસ કરે છે અને એકબીજાને કાગળમાં લખે છે કે શું કહે છે કે તમારું ડિસિઝન શું છે કે કબડ્ડી રમવાનું, થેન્ક યુ કે નો ચેસ નો કબડ્ડી, ગો ફોર વેરી ઇન માય ફાર્મ, એમ કોણ બોલે છે તો કે રશ્મિ। નોટ ટુડે, પેરી ઓન સન્ડે ફૂલ ડે, આઈ વિલ બ્રિંગ ચાટ મસાલા, એ કોણ બોલે છે તો કે સાહિલ, બટ ટુડે મંજીરા અને લખ્યું છે એને, એટલે કે એ લોકો વાત કરે છે, એક જણ કહે છે કબડ્ડી રમવું છે, એક જણ કહે છે ચેસ રમવું છે, તો કોઈ એમ બોલે છે કે કંઈ રમવું નથી, કબડ્ડી પણ નથી રમવું, કોણ બોલે છે રશ્મિ એમ કહે છે કે કબડ્ડી પણ નથી રમવું કે નથી ચેસ રમવું, આપણે બેરી ઇન માય ફાર્મ, ફાર્મ એટલે કે ખેતરમાં જઈશું, અને અને પછી નોટ ટુડે બેરી ઓન સન્ડે, એ કોણ બોલે છે તો સાહિલ એમ કહે છે કે આપણે આજે નહીં પણ ત્યારે જશું, રવિવારે આખો દિવસ ત્યાં જશું, એ પણ આઈ વિલ બ્રિંગ ચાટ મસાલા, એટલે કે હું લઈને આવીશ, શું લઈને આવીશ તો કે ચાટ મસાલા, બટ ટુડે મંજીરા એટલે નરેન્દ્ર એમ કહે છે તો આજે શું કરીશું, મંજીરા એટલે કે મંજીરા વગાડશું, કુલ ડાઉન એવરી બર્ડ, વી વિલ પ્લે કબડ્ડી, ધે વિલ પ્લે ચે, હાઉ ધે, હવે સાહિલ એમ કહે છે કે શાંત રહો બધા, વી વિલ પ્લે કબડ્ડી એટલે કે આપણે કબડ્ડી રમીશું, ધે વિલ પ્લે ચે, તેઓ શું રમશે, ચેસ રમશે, ફાઇન આઈ ડુ એગ્રી રશ્મિ પ્લીઝ, એટલે નરેન્દ્ર એમ બોલે છે કે હા હું એગ્રી એટલે કે સહેમત છું, રશ્મિ પ્લીઝ એટલે રશ્મિને મહેરબાની કરે છે, ઓકે યુ કુલ લેટ્સ વેલ બી વિથ કિંગ એન્ડ ક્વીન્સ। તો અહીંયા આ રીતે ચીટ પસાર કરીને વાતો કરે છે, કાગળમાં લખી લખીને એકબીજાને પાસ કરે છે અને આવી રીતે વાતો કરે છે। હવે એક ક્વેશ્ચન છે, નામ આન્સર ધ ક્વેશ્ચન, હુ વોન્ટ ટુ પ્લે કબડ્ડી, તો તમને બધાને ખબર છે કોણ રમવા ઈચ્છતું હતું કબડ્ડી, તો કે નરેન્દ્ર। પછી બીજો ક્વેશ્ચન છે, રશ્મિ વોન્ટેડ ટુ પ્લે ચેસ, ટ્રુ ઓર ફોલ્સ, તો શું આવશે આમાં, ટ્રુ, કેમ કે રશ્મિને શું રમવું હતું, કબડ્ડી નથી રમવી પણ ચેસ રમવું હતું, ખાલી જગ્યાએ ખાલી જગ્યા વિલ પ્લે ચેસ, એટલે રશ્મિ અને કુલદીપ વિલ પ્લે ચેસ, રશ્મિ અને કુલદીપ છે તે ચેસ રમવા માંગતા હતા। હવે છે એક્ટિવિટી 2, રીડ એન્ડ એન્જોય, અહીંયા શું
જેવો ભૂતકાળ વાળો આખો આખો પેરેગ્રાફ આપેલો છે. ગઈકાલે કયો દિવસ હતો? તો કે રવિવાર હતો. શિવાની વેન ઓન અ પિકનિક વિથ હર ફેમિલી, એટલે શિવાની છે તે ક્યાં ગઈ હતી તેના ફેમિલી સાથે? તો કે પિકનિકમાં ગઈ હતી. હર ફ્રેન્ડ નીતુ ઓલસો વેન્ટ વિથ ધેમ, તેની મિત્ર નીતુ છે તે પણ તેમની સાથે ગઈ. વેન્ટ ટુ અ પિકનિક પ્લેસ, ધે વેન્ટ ટુ અ પિકનિક પ્લેસ નિયર ધ લેક, એટલે કે બધા ધે વેન્ટ ટુ પિકનિક પ્લેસ, બધા ક્યાં હતા? તો કે પિકનિક પ્લેસ ગયા હતા, પણ પિકનિકનું જે જગ્યા હતી તે ક્યાં હતી? તો કે નિયર ધ લેક, એટલે તળાવ, લેક એટલે તળાવની નજીક. ધ ચિલ્ડ્રન સેટ નિયર ધ લેક. નીતુ સેડ ધ વોટર ઇઝ ક્લીન, લેટ્સ કીપ અવર લેગ્સ ઇન ઇટ. બધા બાળકો છે તે ક્યાં બેઠા? સીટનું થયું સેટ, એટલે ભૂતકાળવાળું વાક્ય છે. બધા બાળકો છે તે તળાવની નજીક બેઠા. નીતુ સેડ, એટલે નીતુએ કહ્યું કે ધ વોટર ઇઝ ક્લીન, પાણી કેવું છે? તો કે ચોખ્ખું, ક્લીન એટલે ચોખ્ખું. લેટ્સ કીપ અવર લેગ્સ ઇન ઇટ, એટલે કે ચાલો આપણે તેમાં પગ આપણે રાખીએ. ઓ હાઉ કોલ્ડ ઇટ ઇઝ, એટલે બધા પગ રાખે છે પાણીમાં, એટલે કહે છે કે કેટલું ઠંડુ છે. મધર સે લુક હિયર ચિલ્ડ્રન, બી કેરફુલ. ઓકે સેવ ધ ચિલ્ડ્રન, એટલે કે માતા બધા એ તળાવની અંદર પગ રાખે છે, એટલે તેમની માતા શું કહે છે કે તમે કેરફુલ, એટલે કાળજી રાખજો. ઓકે સેવ ધ ચિલ્ડ્રન, એટલે ચિલ્ડ્રન શું કહે છે કે ઓકે હા બસ ઠીક છે. ઇટ વોઝ અબાઉટ નૂન, હવે શું થયું? બપોર, નૂન એટલે કે બપોર, હવે થઈ હતી બપોર. મધર સે ટીયર્સ વિથ જોય, ધે શેડ અંડર અ બનિયન ટ્રી. મધરે કહ્યું વિથ જોય, વિથ જોય એટલે ખુશીમાં, ખુશી સાથે કહ્યું કે ધે શેડ અંડર અ ટ્રી. તે લોકો ક્યાં બેઠા? તો કે અંડર અ બનિયન ટ્રી, એક બદલાના ઝાડ નીચે બેઠા. ઇટ વોઝ અબાઉટ થ્રી ઓક્લોક, હવે કેટલા વાગ્યા હતા? તો કે બપોરના ત્રણ વાગ્યા હતા. ઇન ધ આફ્ટરનૂન, એટલે કે બપોરના ત્રણ વાગ્યા હતા. ફાધર સેઝ કમ ચિલ્ડ્રન, લેટ્સ ગો ફોર અબાઉટ રાઈડ. હવે એમના પિતા શું કહે છે કે ચાલો બાળકો આપણે ક્યાં બેસીએ? તો કે બોટ રાઈડમાં, એટલે બોટની સવારી કરીએ. ધે ઓલ વેન્ટ ફોર અ બોટ રાઈડ, બધા લોકો ક્યાં ગયા? તો કે બોટ રાઈડ પાસે ગયા. ધ ચિલ્ડ્રન સેંગ ધ સોંગ, બધા લોકો ત્યાં ગીત ગાતા હતા બોટ રાઈડમાં, એટલે બોટની સવારી કરી અને બાળકો છે તે ગીત ગાયું, બાળકોએ ગીત ગાયું. રો 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 યોર બોટ જનરલી ડાઉન ધ સ્ટ્રીમ, મિરલી મિરલી મિરલી, લાઈફ ઇઝ અ હેપી ડ્રીમ, એટલે જે બોટ ચાલે છે તમને ખબર છે તળાવમાં જે બોટની સેલ થતી હોય છે, તો શું કહે છે? રો 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 યોર બોટ જનરલી ડાઉન ધ સ્ટ્રીમ, એટલે પાણીના ઝરણામાં તે કેવી રીતે હાલક ડોલક થઈ રહી છે. મિરલી મિરલી લેટ્સ હેપી ડ્રીમ, આ તો એક આપણું જે ખુશીનું સપનું હોય જોઈએ એવું આપણને લાગે છે. હવે છે એ અને બી વિભાગના વાક્યો વાંચો અને જોડો. હવે એ બીમાં લખ્યું છે લેટ્સ કીપ અવર લેગ્સ ઇન ધ વોટર, અને બીમાં આપ્યું છે બધા કંઈ સામે કયો વાક્ય સાચું છે એ આપણે જોડવાનું છે. કે લેટ્સ કીપ અવર લેગ્સ ઇન ધ વોટર, તો કે ધે પુટ ધેર લેગ્સ ઇન ધ વોટર, તે લોકોએ તેમના પગ છે તે પાણીમાં રાખ્યા. પછી બીજું વાક્ય છે લેટ્સ કીપ સમથિંગ, તો કે ધે સેટ અંડર અ બનિયન ટ્રી, એટલે ક્યાં બેઠા? ખાવા માટે, થોડું ખાવા માટે એ લોકો બેઠા હતા બનિયન ટ્રી, એટલે કે વડના ઝાડ નીચે. પછીનું છે લેટ્સ ગો ફોર અ બોટ રાઈડ, એમાં શું આવશે? ધે ઓલ વેન્ટ, બધા લોકોએ ત્યાં બોટ રાઈડ કરી. લેટ સિંગ અ સોંગ, તો કે ધે સેંગ અ સોંગ. તો આ રીતે આપણે અહીંયા યુનિટ વન અને ટુ છે તે જોયું. એમાં હવે છે ઉદાહરણ મુજબના વાક્ય બોલો અને લખો. હવે એમાં શું છે? તો કે એ છે લેટ ફ્લાય કાઇટ્સ, બી છે ધે બાઉ ફાય કાઇટ્સ. હવે અહીંયા છે જુઓ, એમાં ખાલી જગ્યા આપી છે, તો બીમાં શું લખ્યું છે? ધે પ્લે કબડ્ડી, તો અહીંયા શું આવશે એમાં? કે લેટ્સ પ્લે કબડ્ડી. પછી એ છે ખાલી જગ્યા, અને બીમાં લખ્યું છે વી રીડ સ્ટોરી બુક ઇન ધ રિસેસ, તો અહીંયા શું આવશે? લેટ્સ રીડ સ્ટોરી બુક, લેટ્સ રીડ સ્ટોરી બુક. અને એમાં આપ્યું છે ખાલી જગ્યા, અને બીમાં લખ્યું છે આશિકા એન્ડ રાહુલ વોટ અ લેટર, તો શું આવશે એમાં?
लेट राइट अ लेटर। तो अहीं यूनिट वन अने यूनिट टू नो अभ्यास करियो। एमां एक्टिविटी जे थ्री छे केन आई हेव योर फाइव मिनिट, एमां शुं हतुं तो के एमां एक फक्त ए छे કે હેડ પટેલ જે સેલ્સમેન છે એમના વિશેની વાત કરવામાં આવી છે। એમાં શું છે તો કે હેડ પટેલ છે તે સેલ્સમેન છે, તે શેમ્પુઓનું સેલ વેચાણ કરે છે અને તે દરેકના ઘરે જઈને અને તેના શેમ્પુની જે તેના વિશે સમજાવે છે, શેમ્પુ વિશે અને તેનું વેચાણ કરે છે કે કયું શેમ્પુ સારું હોય છે। તો અહીંયા એ પાર્ટ છે કે કેન આઈ હેવ યોર ફાઇવ મિનિટ, એટલે કે તમે મને તમારી પાંચ મિનિટ આપો। તો આ પાર્ટ જે છે એ આપણે હવે પછીના પીરિયડમાં જોઈશું। અહીંયા આપણે યુનિટ વન અને ટુ છે તે કમ્પ્લીટ કરી, તો એક્ટિવિટી વન અને ટુ કમ્પ્લીટ કરી, એક્ટિવિટી થ્રી છે તે હવે પછીના નેક્સ્ટ પીરિયડમાં આપણે જોઈશું, જે સેલ્સમેન વિશેનો પાર્ટ અહીંયા આપણે પછી આગળ તેના વિશે અભ્યાસ કરીશું। અહીંયા બીજું કંઈ છે નહીં કે હેરી પટેલ ઇઝ અ સેલ્સમેન, મતલબ કે હેરી પટેલ કોણ છે તો કે સેલ્સમેન એટલે કે વેચાણકાર છે। હી મીન્સ ડિફરન્ટ પીપલ ટોક વિથ ધેમ એન્ડ સેલ્સ શેમ્પુ, એટલે કે તે ડિફરન્ટ એટલે અલગ અલગ લોકોને મળે છે અને શેમ્પુ વિશે તેના શેમ્પુ વિશેની વાત કરે છે। યસ્ટરડે હી મેટ થ્રી પીપલ, ગઈકાલે તે ત્રણ લોકોને મળ્યું। જુઓ યસ્ટરડે છે, યસ્ટરડે એટલે ગઈકાલે, અને એમાં શું આપ્યું છે તો કે મીટનું થયું મેટ એટલે કે ગઈકાલે તે મળ્યું। ઇન ધ મોર્નિંગ હી વોઝ એટ મિસ્ટર જાડેજા ડોર સ્ટેપ, એટલે કે સવારે તેણે મિસ્ટર જાડેજાનો ડોર સ્ટેપ છે ત્યાં દરવાજે ત્યાં ગયો। હી રેંગ ધ ડોર બેલ, તેણે ડોર બેલ છે તે વગાડ્યું। મિસ્ટર જાડેજા ઓપન ધ ડોર, મિસ્ટર જાડેજાએ દરવાજો ખોલ્યો। હેરી સ્માઇલ્સ એન્ડ એન્જોય, હેરી તેની સામે હસ્યો અને પૂછ્યું કે હેલો સર, આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પુ, કે હેલો સર હું કોણ છું, પોતાનું ઇન્ટ્રોડ્યુસ કરાવે છે કે મારું નામ હેરી છે અને હું હેપી હર્બલ શેમ્પુમાંથી આવું છું, કે નાઈ હેવ યોર ફાઇવ મિનિટ, એટલે કે મને તમારી પાંચ મિનિટ આપશો। મિસ્ટર જાડેજા છે વેલકમ હેરી, હેરી ટુક અ સીટ ઇન ફ્રન્ટ ઓફ મિસ્ટર જાડેજા, મિસ્ટર જાડેજાએ તેનું સ્વાગત કરે છે અને અને હેરી છે તે ઇન ફ્રન્ટ ઓફ એટલે કે તેમની સામે જ, મિસ્ટર જાડેજાની સામે જ તે બેઠો। ઓ અ બ્યુટિફુલ ડ્રોઈંગ રૂમ, કે આ તમારો ડ્રોઈંગ રૂમ છે તે ખૂબ જ સુંદર છે। સર ધીસ ઇઝ અવર ન્યૂ પ્રોડક્ટ ફોર ધ પીપલ લાઇક યુ, હવે કે તેના શેમ્પુ વિશે સમજાવે છે કે અમારી એક નવી પ્રોડક્ટ જે છે, નવું વેચાણ છે ફોર ધ પીપલ, જે લોકો માટે છે જે તમને પસંદ આવશે। ઇટ ક્લીન ધ હેર ક્વિકલી એન્ડ સેવ યોર ટાઈમ, કે આ જે છે તે તમારા વાળ છે એકદમ ઝડપથી ધોવાઈ જશે અને એકદમ ચોખ્ખા પણ થઈ જશે અને તમારો સમય છે તે બચશે। વી કોલ ઇટ હેપી હર્બલ શેમ્પુ ધ ક્વિકર, એને અમે એમ બોલાવીએ છીએ, કે હેપી હર્બલ શેમ્પુ, એનું નામ શું આપ્યું છે તો કે હેપી હર્બલ શેમ્પુ ધ ક્વિકર। ઇટ ઇઝ રિયલી ક્વિક, ગીવ મી અ પ્રૂફ, યુ નો આઈ એમ અ પોલીસમેન, હવે જાડેજા કોણ છે તો કે પોલીસમેન છે, તે શું કહે છે કે આ શું ખરેખર ઝડપથી ધોવાઈ જાય એવું શેમ્પુ છે, મને તેનું પ્રૂફ એટલે સાબિત, મને તે સાબિત કરાવો। યસ સર આઈ નો સર જસ્ટ થ્રી મિનિટ, એ શું કહે છે કે હા હું થોડી ત્રણ મિનિટ મને આપો, આઈ વિલ ટેક ઓનલી થ્રી મિનિટ, હું તમારી ફક્ત ત્રણ મિનિટ લઈશ। ઓ આઈ કાન્ટ બિલીવ ઇટ, અરે હું વિશ્વાસ કરી શકતો નથી। વેલ સર ઇટ ઇઝ અવર સ્પેશિયલ ફોર્મ્યુલા, ઇટ હેઝ લેસ ફોર્મ, જસ્ટ ઇટ ઇટ ફોર થ્રી મિનિટ એન્ડ યુ હેવ ક્લીન હેર, એ શું કહે છે કે અમારી ખાસ એવી ફોર્મ્યુલા છે કે જે ફટાફટ જે ત્રણ મિનિટમાં જ તમારા બાળ છે તે એકદમ ચોખ્ખા કરી આપશે। લેટ મી થિંક, એટલે કે મને વિચારવા દે, એમ બોલે છે તો કે મિસ્ટર જાડેજા, હવે છે સર યુ કેન બાય અ સ્મોલ બોટલ એન્ડ ટ્રાય ઇટ ફોર ઓનલી રૂપીઝ 75, એ શું કહે છે કે જે નાની બોટલ છે એનો પ્રાઇસ શું છે તો કે 75, આઈ એમ શ્યોર ઇટ વિલ સેટિસ્ફાય યુ, મને ખાતરી છે કે તમારા માટે સંતોષકારક રહેશે, ઓર આઈ વિલ ટોક ઇટ બેક એન્ડ રિટર્ન યોર મની, આઈ વિલ ટેક
એક બે હું એ જ્યારે તમે આનો યુઝ કરશો એ પછી જ હું તમને એમ કે તમારા પૈસા હું લઈશ રિટર્ન, એટલે કે પછી હું તમને બાકી જો તમને ના ફાવે તો હું તમને તમારા પાછા પૈસા આપી દઈશ. મિસ્ટર જાડેજા એગ્રી એબાઉટ 100 મિલી અ ક્વિકર શેમ્પૂ. મિસ્ટર જાડેજા છે તે ફેમસ થાય છે અને 100 મિલી એટલે કે 100 મિલી ક્વિકર શેમ્પૂ તે ખરીદે છે. હેરી થેન્ક હિમ એન્ડ ગેવ હિમ વિઝિટિંગ કાર્ડ. હેરી તે તેનો આભાર માને છે અને તેમને તેનું વિઝિટિંગ કાર્ડ આપે છે. વિઝિટિંગ કાર્ડ કયું છે તો કે હેરી પટેલ સેલ્સમેન હેપી હર હેર એન્ડ કેર હેર ઓલ્સો સ્માઇલ અને નીચે તેમનું એડ્રેસ આપ્યું છે. આ એક હેરી પટેલ છે તેનું એક આપણું એક વિઝિટિંગ કાર્ડ છે. તો અહીંયા આપણે અત્યારે પાઠ છે તે થોડો બાકી રાખીએ, નેક્સ્ટ પીરિયડમાં આપણે આગળ શરૂ કરીશું.